દોસ્તો આ છે બેલઝો ડોટ ટીવી અને અહીંયા હાજર છે શશિકાંત ગુંટલા અને હાજી હર્ષા ગુંટલા. અને તમે ગયે વખતે જોઈ હતી એક સ્ટોરી, યાદ છે ને? રૂવાણા યસ હા શરતો જી અને 2 કરોડ રૂપિયાનો સોદો યાદ આવી ગયું ને? જી જી. તો આ જે વાત છે એને આપણે આગળ વધારીએ. ચોક્કસ. વસ્તુ એવી બની કે 3 શરતો શું હતી તે તમે જાણવા માંગતા. આ એપિસોડમાં તમે ડિસ્ક્લોઝ કરવાના હતા. સૌથી પહેલી શરત એ હતી કે મોહને પાર્ટીને મળવા જવાનું અને પૂરેપૂરા સફેદ કપડાં પહેરવાના, બૂટ મોજા રૂમાલ પેન્ટ શર્ટ કોટ ટોપી બધું જ સફેદ, ઓલ ઇન વ્હાઈટ. બહુ આસાન શરત છે ને, તમને નથી લાગતું? અત્યારે તો લાગે છે પણ પછી અંદર શું કોન્સ્પિરસી છે એ જોવું પડશે. હવે તો તમે પક્કા બની ગયા કે તમને તો ખબર પડી ગઈ કે આ જેટલું સાદું બતાડે ને એટલું અંદર ગેહરાઈ ગુડ. મ્યુઝિક સંભળાય છે ને એકદમ ટક ટક? કેમ લાગ્યું તમને મ્યુઝિક? બહુ સરસ, બહુ સરસ. એટલે આને કોઈ કનેક્શન નથી એ વાતની સાથે. ઓકે, મારે તો તમને પૂછાવવા હતા એટલે મેં કીધું કે ચલો ને મ્યુઝિકની વાત કરો, વચ્ચે વચ્ચે કંઈ પણ વાત કરું તો તમે ચાલો બીજી શરત ઉપર આવી. મિસ્ટર શશિકાંત છે ને એટમોસ્ફિયર લાઇટ કરી રહ્યા છે, કારણ કે પછી એ તમારા રૂવાડા ઊભા કરે. રૂવાડા શેર 2 કરોડ ઊભા કરે તે મોહન દેશા ઠુમાર, યાદ છે ને? બીજી શરત. આ તો મને યાદ નથી, હું જોઈને આવું. 30 મિનિટ લાગશે મને. પ્લીઝ હું યાદ કરાવું? કઈ વાંધો નહીં, હું તો પછી તમને બીજી શરત. મને યાદ આવી ગઈ. અરે દોસ્તો આ ગેમ રમે છે. કોઈ ગેમ નથી, મ્યુઝિક વાગે આટલું ઠંડક હોય વાતાવરણમાં રૂવાણા ઊભા થઈ જતા હોય તમારા, તો મારે થોડુંક તો નાટક કરવું જોઈએ ને. હવે એ નાટકમાં બીજું કાંઈ નથી, બીજી શરત બહુ આસાન શરત હતી. મેં તમને કહી ને કે આસાન શરતો મૂકવામાં આવી છે કે તારે પાર્ટીની સામે જ્યારે બેસે ને તું ત્યારે કે તને જ્યારે ચા કોફી ફલાણું ઢીકણું ભૂતું સ્નેક આવે તે તું ખા કે ન ખા, પણ સામેની પાર્ટીને તું સેવર્ધન સોપારી આપી દે. મોહન તો કાંઈ જ સમજ્યો નહીં. સેવર્ધન સોપારી કે કે આ આ શરતનો મીનિંગ શું છે? કે આમાં સોપારી કે ખાવાની કે એ કઈ શરત છે? કે મેં કીધું કે આસાન શરતો છે પણ એમાં કઈ ને કઈ ગૂંઢતા રહેલી. અરે ભાઈ મારા મોહન, મારા દોસ્ત, એના ભાઈનો મારતલ હતો પણ એને દોસ્ત બનાવે છે અત્યારે. ઓકે, એણે કહ્યું કે આ જે છે ને જે સેવર્ધન સોપારી સામેવાળાને તું આપીશ ને, એટલે તું જે બોલતો હોય ને એની સામે તેને બોલવાનો કોઈ મોકો ન મળે. અચ્છા, એની હામાં હા મિલાવી દે, સમજ્યા દોસ્તો? પેલો ખાતો હોય તો બોલે કેવી રીતે? માણસ ખાવાનું બોલવાનું બે વસ્તુ તો ના. જ્યારે ટેસ્ટ ભાવે તેવો હોય તો માણસ મીઠું જ બોલવાનો છે. સાયકોલોજીકલી કંઈક પ્રહાર કરનારી વાર્તા છે કે નહીં? બે શરત થઈ ગઈ. હવે લાસ્ટ વન મોર. છેલ્લી શરત કહું એ પહેલા તમને એક ઘટના કહું. અચ્છા, પછી દોસ્તો તો ભૂલી જશે કે કઈ અગાઉની 2 શરતો. ના ના, એ તો એમને યાદ રહી ગઈ છે, એ તો રિવાઇન્ડ કરીને પણ ફરીથી જોઈ શકે છે. પણ જ્યારે કહાનીની શરૂઆત થઈ તમને જો યાદ હોય તો હું થોડુંક ભૂલી ગયો હતો. હા,
તમે ગુસ્સે નહીં થતા? મારું પેલું વાક્ય જે હતું ને, દોસ્તો, ગુસ્સે થવાનો અધિકાર ખાલી એમણે જ લીધો છે. મને ગુસ્સે થવાનો અધિકાર નથી અને હું ગુસ્સે થતી પણ નથી. કારણ મારું નામ શું છે? હર્ષા. તો હર્ષાએ શું કરવું? હસવાનું. તો પહેલી વાત એ હતી કે એ જ્યારે પ્રવેશ્યો ને ત્યારે તે ખિસ્સામાંથી કંઈક કાઢવા ગયો. કોણ? મોહન. અને ખિસ્સામાંથી રૂમાલ પડી ગયો. આ રૂમાલ દિલશાએ સિફતપૂર્વક ઉપાડી લીધો અને પોતાના ખિસ્સામાં શેરવી દીધો. વાત એમ હતી કે એ કંઈક તો એવી વસ્તુ કરવા માગતો હતો જે મોહનને ખબર નહોતી. દિલશાએ એને જણાવવા નહીં. ઝડપથી કહું છું કારણ કે ના, હું ભૂલ્યો નથી, મને બરાબર યાદ છે. તેને કહ્યું કે મોહન, ત્રીજી શરતમાં તારે એક સફેદ ચોક લઈને જવાનું છે, પેન, કલમ, બોલ પેન, બધું સફેદ. ઈ કઈ નહીં. અચ્છા, ચોક. ચોક સફેદ, કપડાં નહીં, તો બધું સફેદ જ હતું. પેન, કલમ કઈ નહીં લઈ જવાનું. તમે ઉતાવળા બહુ થઈ જાઓ છો, તમને ખબર છે કે મારી કહાનીમાં એવું તો હોય જ નહીં. દિલશા એને ચાપાણી ઓફર કરે દોસ્તો, તો ચાપાણીને બદલે સફેદ દૂધ કે છાસ જ આપવું જોઈએ કે નહીં? એવી શરતમાં આવવું જોઈએ તો તમે ગોટાળે ચડી ગયા. ચડી ગયા પાકી. આ તો હું મારું મંતવ્ય કહું છું. આ પાર્ટી સાથે જ્યારે વાતચીત કરી ત્રીજી શરત જે હતી તે હું કહી રહ્યો. હા, તો એ તો મને ધ્યાન. ત્રીજી શરત એ પ્રકારની હતી કે તારે સફેદ ચોક લઈને જવાનું અને જ્યાં તે ટેબલ જ્યાં જ્યાં ત્યાં તારે સફેદ ચોકથી એક વાક્ય લખવાનું છે. હવે હવે તમે મને કહો કે સફેદ ચોક સમજ્યા, પણ લખે ક્યાં? જો દિલશાએ કલરફુલ શર્ટ પહેર્યું હોય તો એની સ્લીવ પર લખીને. નહીં, આપણે દિલશાની વાત જ નથી કરી રહ્યા, રશિયન પાર્ટી પાસે જે જઈ રહ્યો છે તેની વાત કરીએ. તમને ક્યાં નો સમજાય કે તમે ગોટાળે ચડી ગયા? ચોક લઈને જવાનું. તમને ત્રણ શરતો કીધી કે ત્રણ શરતો જઈને પાર્ટીની સાથે વાત કરવાની છે. અચ્છા, તો સફેદ ચોક થી લખવાનું. પેલા તો કે સફેદ કપડા. હા. સેકન્ડ તો કે સવર્ધન સોપારી. હા. સ સ. હા. અને હવે સફેદ ચોક. ચોક સ. એટલે અહિયાં એવું બને છે કે ચોક લઈને તેને ત્યાં જવાનું છે અને ત્યાં લખવાનું છે એક વાક્ય લખવાનું છે. આ વાક્ય શું છે? ગૂગલ પર જઈને બેલઝો ટીવી ટાઈપ કરીને ફર્સ્ટ એપિસોડ, સેકન્ડ એપિસોડ રૂવાળા આ તમારે જોવા જ પડશે. જોવા જ પડે. એ જોયા વગર વાક્ય સફેદ ચોક થી કયું લખાણું તે કેવી રીતે ખબર પડશે? માટે